નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું લીવ ફોર એજ્યુકેશન પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમને સામાયિક મૂલ્યાંકન કસોટી આપેલી છે તેમના વિશે ઓકે તો ચાલો વાત કરીશું સામાયિક મૂલ્યાંકન કસોટી સામાજિક વિજ્ઞાનનું પેપર છે ધોરણ દસ માટેના વિદ્યાર્થી માટે છે એક કલાકનો સમય રહેશે ઓકે ત્રેવીસ તારીખનું પેપર ને પચીસ માર્ક્સ રહેશે અહીંયા તમને સેક્શન વાઇઝ ટોટલ માર્ક્સ આપેલા છે પચીસ પચીસમાંથી પચીસ આઉટ ઓફ જરૂરથી આવશે તમારે ખાલી શું કરવાનું છે સો ટકા ઓરિજનલ પેપર્સનું પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવાના છે ઓકે તો સેક્શન એથી સ્ટાર્ટ કરીશું નીચેના પૈકી તમને અહીંયા કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જણાવી દઈએ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન બે લાયકન પણ

આવેલું નથી ભારતમાં આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન ઉપર જીવ ઓકે ચલો નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી તો ક્વેશ્ચન નંબર થ્રીમાં તમને આપેલું છે કે અકીકના પથ્થરોને અલંકારમાં જળવા માટે ખંભાત મોકલવામાં આવે છે કારણ કે કારણ કે ત્યાંના કારીગરોની પાસે આ કલા કૌશલ્ય સારી રીતે જોવા મળે છે ઓકે જેના જડતર કામ બહુ જ સરસ છે કે પથ્થર પર પહેલ પાડીને તેમજ અન્ય પ્રક્રિયા કરીને તેને વિવિધ અલંકારોમાં જળવા પાત્ર બનાવે છે ઓકે હવે વિકલ્પ નંબર ચાર કયું નૃત્ય શૈલીમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગ પ્રદર્શિત કરવામાં આવે છે તો અહીં આવશે મણિપુરી ઓકે હવે સેક્શન બી અહીંયા દરેકના કેટલા માર્ક્સ છે તો કે દરેકના બે ગુણ રહેશે નીચે આપેલા પ્રશ્નોમાં માંગ્યા મુજબ આપણે જવાબ આપવાના છે અને માર્ક્સ મળશે તમને આઠ ચાર ક્વેશ્ચન છે અને બે માર્ક્સ છે તો આઠ માર્ક્સ તમારો સેક્શન બીનો થશે ઓકે તો સેક્શન બી સ્ટાર્ટ કરીએ સેક્શન બી સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ જો તમે અમારી ચેનલ પર નવા છો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આવી જ રીતે તમને સામાયિક મૂલ્યાંકન કસોટી ગાલા પ્રશ્નપત્ર અથવા તો સ્વાધ્યાયના લગતા બધા જ સોલ્યુશન ઇંગ્લિશ પેપર સોલ્યુશન પણ તમને સરળતાથી મળી જશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે ચલો જોઈએ હવે પ્રશ્ન નંબર એક કે ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિકમાં પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે વારસો એટલે શું કથકલી નૃત્ય વિશે સમજ આપો હડપ્પાના લોકો માટીમાંથી કઈ કઈ સામગ્રી બનાવતા હતા ચલો આન્સર જોઈએ સેક્શન બી તો ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો લોથલમાં રંગપુર રોજડી અને ધોળાવીરા કચ્છ રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લામાં આવેલા છે ઓકે હવે વારસો એટલે શું તો કે અનેક વિવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢી એટલે કે આગામી પેઢીને આપે અને તેને શીખવેલ મળેલ બાબતોમાં ઉમેરે અને વળી એ પેઢી પોતાના અનુગામી પેઢીને બધું શીખવે આમ પેઢી દર પેઢી જે કોઈ પણ આપણે મળે છે તેને વારસો કહેવાય તો બીજું છે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે તો એ જોઈએ કથાઓ મહાભારતના પ્રસંગો સંસ્કૃત સંસ્કૃત મલયાલ મિશ્રિત નાટક સમય જતાં કથકલી કહેવાયા આવી રીતે નૃત્યના પાત્રોમાં સુંદર ઘેરદાર કપડા પહેરે છે મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે તેને પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિવિષ્ટ પ્રકારના ચિત્રામણ એટલે કે મુખાકૃતિ પણ કરવામાં આવે છે તમે ચેન્નઈ એક્સપ્રેસ મૂવી જોયો હશે એ ચેન્નઈ એક્સપ્રેસ મૂવીમાં આ તમને કેરળનું કથલિક કથકલી નૃત્ય બતાવે છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ચાર હડપીય સંસ્કૃતિમાં આપણને શું મળી આવ્યું તો કે રમકડા ઘડો કોડિયું માટીના રમકડા માટીનો માટલી ચૂલો ઈંટ વગેરે અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ ઘી તેલ દૂધ દહીં છાશ વગેરે પાત્રો તેમજ રસ રસોઈના વાસણો બનાવતા હતા ઓકે હવે સેક્શન સી જોઈએ તો સેક્શન માં આપણે જોવાનું છે જેમાં પ્રત્યેકના કેટલા ગુણ રહેશે ત્રણ ગુણ ઓકે અને ત્રણ ક્વેશ્ચન ત્રણ માર્ક્સ અને ત્રણ ગુણ તો નવ માર્ક્સનો તમારો સેક્શન થશે સી ઓકે ચલો જોઈએ હવે તો આપણા ભા બંધારણમાં અનુચ્છેદ એકાવન કલમ ક ભારતના નાગરિકોનો મૂળભૂત ફરજો દર્શાવી તેમાં છ જ ટ અને છ સાત અને નવ કાવ્યમાં ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન માટેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણી સન્મય પામેલી સંસ્કૃતિ સમુ સમૃ સમુદ્ર વારસાના મૂલ્યનું સમજીને તેને કાળજી કરવી જોઈએ જંગલો તળાવ નદીઓ સરોવરો તેમજ પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું જોઈએ બધા જીવો પ્રત્યે દયા દાખવવી જોઈએ હિંસાનો ત્યાગ કરવો જોઈએ તો વારસામાં પ્રતિક સમાપ પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમના જતન કરવું એ આપણી સૌની શું છે તો કે ફરજો છે આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર સેકન્ડ કે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજાઓ તો કે આ નિષાદ કહેવાતા હતા રંગે શ્યામ લાંબુ પહોળું માથું ટૂંકુક ચપટુનાક જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા ભીલી પ્રજા માટે નિષાદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ભારતમાં કોલ મુંડા જાતિના અસ અસમીના ખાસ પ્રજા નિકોબાર મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે માટીના વાસણો બનાવવા ખેતી કરવી સુતરાવ કાપડનું વણાટકામ વગેરે કલા કૌશલ્યો ધરાવતા હતા પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા આગળ જે ક્વેશ્ચન નંબર ત્રણ પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલ પાત્રોને ઉપયોગ કરતા હતા ઓકે તો આ ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો કઈ કઈ વસ્તુઓ ત્યાં સમાવેશ કરતા હતા એ જોઈએ તો આવી રીતે અહીંયા તમને આખો ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર ત્રણ જેમાં હડપીય સંસ્કૃતિ મોહેન જોદારો લોથલ અને વલભીપુર આવા અલગ અલગ જગ્યાએથી મળી આવેલા અવશેષો તમને અહીંયા બતાવેલા છે કુંભારમાં ચાકડાના માટીનું કામ પ્રાચીન સમયમાં પ્રથમ યંત્ર મનાય છે કોરેલો માટીનો અહીંયા શું છે ગોળો અથવા તો ઘડો અને જેમાં દુકા દીવો મૂકવામાં આવે અને પ્રજ્વલિત થાય જેને આપણે નવરાત્રિમાં ગરબો પણ કહીએ છીએ હવે સેક્શન નંબર ડી પ્રત્યેકના કેટલા માર્ક્સ રહેશે ચાર એવી રીતે અહીંયા પહેલાં તો તમને સંગીતનો પરિચય આપેલો છે ઓકે તો આખો સંગીતનો પરિચય તમારે લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જણાવી દઈએ ચેનલ પર નવા છો ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકન પણ પ્રેસ કરી દો કે જેથી કરીને આવા પેપર્સ પેપર્સ રિલેટેડ સોલ્યુશન તમને જ આરામથી મળી રહે ઓકે તો ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો ઓરિજિનલ પેપર સાથે ફરી એકવાર મળીશું આ જ ચેનલ પર